નમસ્કાર, આપનું હાર્દિક સ્વાગત છે એજ્યુકેશન ઇન ગુજરાતી ચેનલમાં. આજે આપણે ધોરણ 8માંના સામાજિક વિજ્ઞાન વિષયના સેમેસ્ટર પહેલાંનો પાઠ બીજો, આપણી આસપાસ શું, આ પાઠનું શીર્ષક છે. આ પાઠનો પહેલો પ્રશ્ન છે, નીચે દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પમાંથી સાચો વિકલ્પ પસંદ કરી એટલે કે શોધીને ક્રમ અક્ષર પ્રશ્ન સામે આપેલા બોક્સમાં લખવાનું છે. પહેલો પ્રશ્ન, પૃથ્વીને મુખ્ય કેટલા આવરણ છે? તો પૃથ્વીને મુખ્ય 4 આવરણ છે. બીજો પ્રશ્ન, મૃદાવરણ પૃથ્વીનો સપાટીનો આશરે કેટલા ટકા ભાગ રોકે છે? તો મૃદાવરણ પૃથ્વીનો આશરે 29% ભાગ સપાટી રોકે છે. ત્રીજો પ્રશ્ન, પૃથ્વીની ઉપરનો પોપડો ફાટી જતો નથી કારણ કે ગરમી અને દબાણ વચ્ચે સમતુલા જળવાઈ રહી છે એટલા માટે. પ્રશ્ન ચોથો, જલાવરણ પૃથ્વીની સપાટીનો આશરે કેટલા ટકા ભાગ રોકે છે? આશરે 71% જેટલો ભાગ રોકે છે. જલાવરણ એટલે પાણી, દરિયામાં જે સમાયેલું છે. પાંચમો પ્રશ્ન, મહાસાગરોના તળિયે કેટલા કિલોમીટર જેટલી ઊંડી ખાઈઓ આવેલી છે? મહાસાગરના તળિયે 10 થી 11 કિલોમીટર જેટલી ઊંડી ખાઈઓ આવેલી છે. પ્રશ્ન છઠ્ઠો, પૃથ્વી પરના પાણીના કુલ જથ્થામાંથી કેટલા ટકા પાણી મહાસાગરમાં છે? તો એ છે 97% પાણી. પ્રશ્ન સાતમો, વાતાવરણ પૃથ્વીની સપાટીથી આશરે કેટલા કિલોમીટર સુધી વિસ્તરેલું છે? તો પૃથ્વીની સપાટી આશરે 1600 કિમી સુધી પૃથ્વીથી ઉપર વાતાવરણ વિસ્તરેલું છે. પ્રશ્ન આઠ, વાતાવરણમાં નાઇટ્રોજન વાયુનું પ્રમાણ આશરે કેટલા ટકા છે? તો એ છે 78%. પ્રશ્ન નવ, વાતાવરણમાં ઓક્સિજન વાયુનું પ્રમાણ આશરે કેટલા ટકા છે? તો એ છે 21%. પ્રશ્ન દસ, સૂર્યની પ્રચંડ ગરમીથી પૃથ્વીનું રક્ષણ થાય છે કારણ કે ઓઝોન વાયુ સૂર્યના જે પારજાબલી કિરણોનું શોષણ કરી લે છે એટલા માટે. પ્રશ્ન અગિયાર, કયો વાયુ ઓક્સિજનના વાયુના જલદપણાને મંદ કરે છે? તો એ છે નાઇટ્રોજન. પ્રશ્ન બાર, કયા વાયુનું પ્રમાણ વધવાથી પૃથ્વી પર ગરમીનું પ્રમાણ વધે છે? તો છે CO2, કાર્બન ડાયોક્સાઇડ વાયુથી. પ્રશ્ન બીજો, યોગ્ય શબ્દ કે અંકો વડે નીચેના વિધાનોની ખાલી જગ્યા પૂરો. પહેલી ખાલી જગ્યા છે, સૌર પરિવારમાં ખાલી જગ્યા પર જ સૂક્ષ્મજીવોને અનુકૂળ તાપમાન પાણીને જીવન છે, તો એ છે પૃથ્વી પર. બીજી ખાલી જગ્યા, પૃથ્વી તેની ઉત્પત્તિના સમયગાળે ખાલી જગ્યા સ્વરૂપે હતી, તો એથી અગન ગોળો. ત્રીજી ખાલી જગ્યા, મૃદાવરણ માટી અને ખડકોનું બનેલું હોવાથી ખાલી જગ્યા તરીકે પણ કહે છે, તેને કહે છે ઘનાવરણ. ચોથી ખાલી જગ્યા, પૃથ્વીનો પોપડો લગભગ ખાલી જગ્યા કિમીથી ખાલી જગ્યા કિમી જેટલી જાડાઈ ધરાવે છે, તો એ ધરાવે છે 64 કિમીથી 100 કિમી સુધીની. પાંચમું, પર્વતો ઉચ્ચ પ્રદેશો અને મેદાનો ખાલી જગ્યામાં આવેલા છે, જે આવેલ છે મૃદાવરણમાં. છઠ્ઠી ખાલી જગ્યા, પૃથ્વીના પોપડામાં રહેલા ખડકોના પીગળેલા રસને ખાલી જગ્યા કહેવાય છે, તેને કહે છે મેઘમા, લાવા રસ મેઘમા. સાતમું, પીવાલાયક મીઠું પાણી ખાલી જગ્યાની ભેટ છે, તો જલાવરણની. આઠમી ખાલી જગ્યા, સમુદ્રના પાણીમાં અને તળિયે ખૂબ મૂલ્યવાન ખાલી જગ્યા અને ખાલી જગ્યાનો મોટો જથ્થો છે, તો રસાયણો અને ખનિજોનો. પ્રશ્ન ખાલી જગ્યા નવ, ખાલી જગ્યામાં ઘન પ્રવાહીને વાયુ તત્વોનો સમાવેશ થાય, તો છે વાતાવરણમાં. દસમી ખાલી જગ્યા, વાતાવરણમાં આશરે ખાલી જગ્યા 1% નાઇટ્રોજન અને ખાલી જગ્યા 1% ઓક્સિજન છે. 78% નાઇટ્રોજન છે અને 21% ઓક્સિજન છે. અગિયારમી ખાલી જગ્યા, ઓઝોન વાયુ સૂર્યના અત્યંત જલદ ખાલી જગ્યા કિરણો શોષણ કરે, તો એ છે પારજાંબલી કિરણોનું. બારમી ખાલી જગ્યા, ખાલી જગ્યા અને ખાલી જગ્યા વાયુઓ પૃથ્વી પરની જીવસૃષ્ટિનો જીવંત રાખે છે, તો ઓક્સિજન અને નાઇટ્રોજન બંને. તેરમી ખાલી જગ્યા, ખાલી જગ્યા વાયુ ઓક્સિજનના જલદપણાને મંદ કરે છે, તો એ છે નાઇટ્રોજન વાયુ. ચૌદમી ખાલી જગ્યા, વાતાવરણમાં રહેલા ખાલી જગ્યાને લીધે સૂર્યોદય સમયે એકાએક અંજવાળો અને સૂર્યાસ્ત સમયે એકાએક અંધારું થતું નથી, તો એ છે રજકણો દ્વારા. પંદરમું, રેડિયો અને ટેલિવિઝનના કાર્યક્રમો પ્રસારણ માટે ખાલી જગ્યા જરૂરી છે, તો એ છે વાતાવરણ. સોળમી ખાલી જગ્યા, સમગ્ર જીવાવરણને બે વિભાગોમાં વહેંચવામાં આવે છે, ખાલી જગ્યા અને ખાલી જગ્યા, તો એ છે જૈવિક ઘટક એટલે જીવી સજીવ અને અજૈવિક ઘટક એટલે નિર્જીવ ઘટક. સત્તરમી ખાલી જગ્યા, વધુ વાહનની અવર જવરવાળા વિસ્તારમાં ખાલી જગ્યા વાયુનું પ્રમાણ વધારે હોય છે, તો કાર્બન મોનોક્સાઇડ.
અટલમી ખાલી જગ્યા પર્યાવરણના શોષણને કારણે કુદરતની ખાલી જગ્યા જોખમે છે તો પોષણ કર્યું. પ્રશ્ન ત્રીજો, નીચેના વિધાનો સાચા વિધાન સામે રાઈટ અને ખોટા વિધાન સામે ચોકડી રોંગની નિશાની કરે છે. પહેલું, મૃદાવરણ પૃથ્વી સપાટીનો 71% ભાગ વિસ્તરેલ છે તો આ વિધાન ખોટું છે. બીજું, પૃથ્વીની અંદર જ્યાં ગરમી અને દબાણ વચ્ચે સમતુલા જળવાતી નથી ત્યાં પોપડો ફાટતા જળપ્રપાત બહાર આવે છે તો આ વિધાન ખોટું છે. ત્રીજું વિધાન, વરસાદ મીઠા પાણીનો મુખ્ય આધાર છે તો આ વિધાન સાચું છે. ચોથું, મહાસાગરો આપણા જળ વ્યવહારના માર્ગ તરીકે ઉપયોગી છે તો આ વિધાન સાચું છે. પાંચમું, જીવાવરણમાં વિવિધ વાયુઓ આવેલા છે તો આ વિધાન ખોટું છે. છઠ્ઠું, પૃથ્વીની સપાટીથી જેમ ઉપર જઈએ તેમ વાતાવરણના મોટા ભાગના વાયુનું પ્રમાણ ઘટતું જાય છે તો આ વિધાન સાચું છે. સાતમું વિધાન, કાર્બન ડાયોક્સાઇડ વાયુ હલકો હોવાથી હવાના નીચલા સ્તરમાં તે વધારે પ્રમાણમાં હોય છે તો આ વિધાન ખોટું છે. આઠમું વિધાન, વાતાવરણમાં ઘન પ્રવાહીને વાયુ તત્વોનો સમાવેશ થાય છે તો આ વિધાન સાચું છે. નવમું વિધાન, જીવાવરણ રંગહીન સ્વાદરહિત અને વાસરહિત છે તો આ વિધાન ખોટું છે. દસમું, જીવાવરણના માધ્યમને લીધે જ અવાજ સંભળાય છે આ વિધાન પણ ખોટું છે. અગિયારમું, રજકણો સૂર્યના પ્રકાશનું પરાવર્તન કરે છે વિધાન સાચું છે. બારમું, સૌર પરિવારમાં માત્ર સૂર્ય પર જ જીવાવરણ છે તો આ વિધાન ખોટું છે. તેરમું, જીવાવરણમાં અનેક પ્રકારની જીવસૃષ્ટિનો સમાવેશ થાય છે તો આ વિધાન સાચું છે. ચૌદમું, વૃક્ષો કાપવાથી CO2નું પ્રમાણ ઘટે છે તો આ વિધાન ખોટું છે. પંદરમું, ઓક્સિજન એ નાઇટ્રોજનના જલદપણાને મંદ કરે છે તો આ વિધાન પણ ખોટું છે. પ્રશ્ન ચોથો, બંધ બેસતા જોડકા રચવાના છે. પેલું, મૃદાવરણ, મૃદાવરણ એટલે માનવ સહિત સજીવનું નિવાસસ્થાન. બીજું, જલાવરણ એટલે પાણીનું આવરણ. ત્રીજું છે વાતાવરણ એટલે વિવિધ વાયુઓનું આવરણ. ચોથું, જીવાવરણ માનવીના જીવન નિર્વાહનો આધાર. પ્રશ્ન પાંચ, નીચેના પ્રશ્નોના ઉત્તર એક બે વાક્યમાં લખો. પહેલું, સૌર પરિવારના એક સભ્ય તરીકે પૃથ્વીની વિશેષતા શી છે? તો એ છે, તમામ સજીવ સૃષ્ટિને જીવવા માટે જરૂરી તાપમાન, પાણી અને હવા એકમાત્ર પૃથ્વી પર જ છે. એ સૌર પરિવારના એક સભ્ય તરીકે પૃથ્વીની વિશેષતા છે. બીજો પ્રશ્ન, પૃથ્વી પર મુખ્ય આવરણો કયા કયા છે? તો પૃથ્વી પર મુખ્ય ચાર આવરણ છે. એક મૃદાવરણ, બીજું વાતાવરણ, ત્રીજું જલાવરણ, ચોથું જીવાવરણ. ત્રીજો પ્રશ્ન, મેઘમાં એટલે શું? તો પૃથ્વીના પેટાળની પ્રચંડ ગરમીને લીધે ખડકો પીગળવાથી બનતો ભૂરસ એટલે એને મેઘમાં કહેવામાં આવે છે. ચોથો પ્રશ્ન, પૃથ્વીનો પોપડો સાથી ફાટી જતો નથી તો ભૂગર્ભમાં રહી કેટલાક વાયુઓ છે જે ગરમ થતાં ઉપરની તરફ દબાણ કરી બહાર આવવા પ્રયત્ન કરે છે. પણ શિલાવરણના ખડકો પૃથ્વીના નીચેના ભાગ પર દબાણ કરે છે. આમ ગરમી અને દબાણ જેવા વિરોધી બળ વચ્ચે સમતુલા એક સરખા બળ સમતુલા જળવાઈ રહી છે જેથી પૃથ્વીનો પોપડો ફાટી જતો નથી. પાંચમો પ્રશ્ન, પૃથ્વી પર કયા કયા મહાસાગર આવે છે? તો પૃથ્વી પર ચાર મહાસાગર આવેલા છે, પેસેફિક, એટલાન્ટિક, હિન્દ અને આર્કટિક. છઠ્ઠો પ્રશ્ન, વાતાવરણમાં શું શું ભળેલું હોય છે? તો વાતાવરણમાં વિવિધ વાયુઓ, પાણીની વરાળ, ધૂળના રજકણો, ભાર કણો વગેરે ભળેલા હોય છે. ક્ષારના કણો પડેલા હોય છે. પ્રશ્ન સાત, વાતાવરણમાં કયા કયા વાયુઓ આવે? તો વાતાવરણમાં નાઇટ્રોજન, ઓક્સિજન, કાર્બન ડાયોક્સાઇડ, હાઇડ્રોજન, ઓઝોન, આર્ગોન વગેરે જેવા વાયુઓ આવેલા છે. આઠમો પ્રશ્ન, ઓઝોન વાયુ શું કાર્ય કરે? તો ઓઝોન વાયુ સૂર્યના અત્યંત જલદ પારજાંબલી કિરણોનું મોટા પ્રમાણમાં શોષણ કરી પૃથ્વી પરની જીવસૃષ્ટિના આ કિરણોથી હાનિકારક અસરથી બચાવે છે. એ ઓઝોનનું વાયુનું કાર્ય છે. નવમો પ્રશ્ન, ઓઝોન વાયુનું પ્રમાણ કયા વિસ્તારમાં અને ક્યારે વધુ હોય છે? તો ઓઝોન વાયુનું પ્રમાણ વહેલી સવારે ખુલ્લા મેદાનો પર અને સમુદ્ર કિનારે વધુ હોય છે. દસમો પ્રશ્ન, ઘનીભવન એટલે શું? ઘનીભવન એટલે ભેજ ઠરવાની ક્રિયા. ઘનીભવનના કારણે જ વરસાદ, ઝાકળ, હિમ અને કરા વગેરે સ્વરૂપનું બને છે.
પ્રશ્ન 11. રેડિયો અને દૂરદર્શનના પ્રસારણો સાથે શક્ય બને છે. અવાજ અને પ્રકાશના રેડિયો મુજબ વાતાવરણમાં પરાવર્તન પામી પૃથ્વીની સપાટી પર પાછા ફરે છે. આથી રેડિયો અને દૂરદર્શનના પ્રસારણ શક્ય બને છે. પ્રશ્ન 12. સજીવ સૃષ્ટિમાં કોનો કોનો સમાવેશ થાય છે અથવા તો જીવાવરણમાં કઈ કઈ બાબતોનો સમાવેશ થાય? તો જીવાવરણના બે વિભાગ છે, જૈવિક અને અજૈવિક વિભાગ. માનવીઓ, વનસ્પતિ, પ્રાણીઓ અને જીવજંતુઓનો સમાવેશ થાય છે. અજૈવિક વિભાગમાં મૃદાવરણ, વાતાવરણ અને જલાવરણનો સમાવેશ થાય છે. પ્રશ્ન 13. જીવાવરણ માટે શું નુકસાનકારક છે? તો વિકાસ માટેની માનવીની કેટલીક પ્રવૃત્તિઓ પૃથ્વીના વિવિધ આવરણોની સમતુલા જોખમાય છે, જે જીવાવરણ માટે નુકસાનકારક થઈ. પ્રશ્ન 6. નીચેના પ્રશ્નોના ટૂંકમાં ઉત્તર લખો. પહેલો પ્રશ્ન, પૃથ્વી વિશે તમે શું જાણો છો? તો આપણી પૃથ્વી સૌર પરિવાર એટલે કે સૂર્યના જે પરિવારની એક સભ્ય છે. સૌર પરિવારમાં તમામ સજીવ સૃષ્ટિને જીવવા માટે જરૂરી અનુકૂળ તાપમાન, પાણી અને હવા એકમાત્ર પૃથ્વી પર જ છે. સૌર પરિવારના બીજા કોઈ ગ્રહ પર આ પ્રકારની અનુકૂળતા હોવાની સાબિતી મળી નથી. આ પૃથ્વીની ખાસ વિશેષતા થઈ. પ્રશ્ન 2. પૃથ્વી પર ચાર આવરણો કેવી રીતે અસ્તિત્વમાં આવ્યા? તો પૃથ્વીમાં પ્રથમ વાયુમય અગ્નગોળા સ્વરૂપે હતી, એટલે અગ્નિનો ગોળો જ હતો પૃથ્વી આખી. એ અગ્નગોળો ધીમે ધીમે ઠંડો પડતા તેમાંના કેટલાક તત્વોનું ક્રમશઃ પ્રવાહીનું ઘનમાં રૂપાંતર થતું ગયું. આ પ્રક્રિયા દરમિયાન જે તત્વોનું ઘનમાં રૂપાંતર થયું તે મૃદાવરણ, અને જે તત્વનું પ્રવાહી સ્વરૂપે રૂપાંતર થયું એ જલાવરણ, અને જે તત્વનું વાયુ સ્વરૂપમાં રૂપાંતર થયું એ વાતાવરણ. એમ મૃદાવરણ, જલાવરણ અને વાતાવરણ જે જીવસૃષ્ટિના વિકાસ માટે જીવાવરણ આવી રીતનાની રચના થઈ. પ્રશ્ન 3. મૃદાવરણની ઉપયોગિતા જણાવો. મૃદાવરણ છે જે જમીન, એની ઉપયોગિતા. તો મૃદાવરણ માનવીનું નિવાસસ્થાન છે. તે માનવીના રહેઠાણ માટેની જગ્યા અને ઘર બાંધવા માટેની સામગ્રી આપે છે. બીજું, માનવને મૃદાવરણને માંથી જ પાણી મળે છે. ત્રીજું, માનવી મૃદાવરણ ઉપર ખેતી કરી વિવિધ પાક ઉગાડે છે, તેમજ ઉદ્યોગ ધંધા અને અન્ય આર્થિક પ્રવૃત્તિઓ પણ કરે છે. ચોથું, મૃદાવરણ વનસ્પતિ અને પ્રાણીઓનું પણ નિવાસસ્થાન છે. મૃદાવરણ પરના જંગલો, ઘાસના મેદાનો, પ્રાણીઓ વગેરે વિવિધ પ્રકારની ઉપયોગી છે. મૃદાવરણમાંથી પાંચમું, મૃદાવરણમાંથી મળતા ખનિજો ઉદ્યોગોમાં અને બીજી રીતે પણ ઉપયોગી થાય છે. છઠ્ઠો, માનવ સંસ્કૃતિનો વિકાસ પણ મૃદાવરણને જ આભારી છે. આ મૃદાવરણની ઉપયોગિતા થઈ. ચોથો પ્રશ્ન, જલાવરણની ઉપયોગિતા જણાવો. પાંચ મુદ્દા છે પણ આપણે વધારે લખશું. છ કે સાત. પેલું છે, જલાવરણ આપણને પીવા માટે મીઠું પાણી પૂરું પાડે છે. બીજું, વરસાદ માટે મોટે ભાગનું પાણી જે સમુદ્રમાંથી આવે છે બાષ્પ બનીને, બરાબર, એના વાદળામાં થાય. ત્રીજું, સમુદ્રના પાણીમાંથી રસાયણ મળે છે અને સમુદ્રના તળની નીચે ખનિજ તેલ પણ મળે છે. ચોથું, સમુદ્રમાંથી માનવીઓને ખોરાક માટે માછલા તેમજ અન્ય જીવો પણ મળે છે. પાંચમું, સમુદ્રના પાણીમાંથી મીઠું પકવવામાં આવે છે. છઠ્ઠું, સમુદ્રની ભરતીથી વિદ્યુત પણ ઉત્પન્ન કરવામાં આવે છે. સાતમું, મહાસાગરોનો જળમાર્ગ તરીકે પણ ઉપયોગ થાય છે. આ રીતના જલાવરણ ઉપયોગી છે. પાંચમું, વાતાવરણની ઉપયોગિતા જણાવો. તો પેલું છે, એમાં વાતાવરણમાં રહેલ ઓક્સિજન વાયુ જીવસૃષ્ટિ માટે અનિવાર્ય છે. બીજું, નાઇટ્રોજન વાયુ વનસ્પતિના વિકાસ માટે જરૂરી છે, તેમજ કાર્બન ડાયોક્સાઇડ વાયુ લીલી વનસ્પતિનો ખોરાક પણ છે. ચોથું, નાઇટ્રોજન વાયુ ઓક્સિજન વાયુના જલદપણાને મંદ કરે છે, ઓછું કરે છે, બહુ તે જોઈએ તેનું મંદ કરે છે. પાંચમું, ઓઝોન વાયુ સૂર્યના જલદ પારદર્શી કિરણોનું શોષણ કરી પૃથ્વી પરની જીવસૃષ્ટિને સૂર્યના પ્રચંડ ગરમીથી બચાવે છે. ઓઝોન વાયુ ઘણા સ્ફૂર્તિદાયક પણ છે. છઠ્ઠું, વાતાવરણમાં રહેલ રજકણો પૃથ્વી પર પડતા સૂર્યપ્રકાશને ચોતરફ ફેલાવે, એટલે કે ચારે બાજુ ફેલાવે છે. તેથી સૂર્યોદય થતાં પૃથ્વી પર અચાનક અજવાળું થતું નથી કે સૂર્યાસ્ત થતાં અચાનક અંધારું પણ થતું નથી. રજકણો પ્રકાશના કિરણોનું પરાવર્તન કરી જેથી આપણને સૂર્યપ્રકાશ મળે છે. રજકણો વાદળા બનાવવામાં પણ મદદરૂપ કરે છે. તો આ વાતાવરણની ઉપયોગિતા. તો
આ તો આપણે ધોરણ 8માંના સામાજિક વિજ્ઞાનનો ચેપ્ટર બીજું આપણી આસપાસ શું મહત્વનો પાઠ પ્રશ્નો. જો તમને વિડીયો ગમે તો લાઈક કરજો, ફ્રેન્ડ સર્કલમાં શેર કરી દેજો. જોતા રહો એજ્યુકેશન ગુજરાતી અને શીખતા રહો. થેન્ક યુ, આભાર.